नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे हूँ रूपल ठक्कर। एक नजर आज नाम के समाचार पर। पाटणमां वायरल इन्फेक्शन ने लई सिविल होस्पिटल उभराई दर्दियों थी। पाटण सिविल होस्पिटल में डेंग्यू झाड़ा उल्टी ना दर्दियों की संख्या में सतत थई रह्यो छे वधारो। पाटणनी सिविल होस्पिटल में 125 बेड भराई जता बहारनी लॉबी में दर्दियों ने सारवार आपवानी पड़ी फरज। शरद पूनम ने लई ठेर ठेर योजाया गरबा महोत्सव ना कार्यक्रमों। जबेश्वरी चौक में गरबा महोत्सव नु करवामां आव्युं आयोजन। जबेश्वरी युवक मंडल द्वारा छेल्ला 25 वर्ष थी शरद पूनम ने लईने गरबा महोत्सव नु आयोजन कराता खेलैयाओए गरबानी बोलावी रमझट। હવે સમાચાર વિગતવાર। પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં 3 અઠવાડિયામાં ડેન્ગ્યુ તાવ ઝાડા ઉલટીના દર્દીઓ વધ્યા છે, ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં ઉપરના માળે આવેલા ઇન્ડોર 125 જેટલા બેડ ભરાઈ જતા 5 જેટલા બેડ બહાર લોબીમાં રાખવામાં આવ્યા છે, ત્યારે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે। ડેન્ગ્યુ ઝાડા ઉલટીના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। પાટણ શહેરમાં ચોમાસું હવે પૂરું થયું છે, ત્યારે એકાએક શહેરમાં વિવિધ રોગોના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે અને શહેરમાં પાણીજન્ય રોગોની સમસ્યા ઉભી થઈ છે, ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે। હાલ છેલ્લા 3 અઠવાડિયાની વાત કરીએ તો આઉટડોર 18,000 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે, જ્યારે 3 અઠવાડિયામાં 3,000 દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લીધી છે। ત્યારે જે પીટીએન ન્યૂઝ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા વિવિધ રોગોથી બેડ ફૂલ દેખાયા હતા। દરેક વોર્ડ ફૂલ થયા છે, 125 બેડની સુવિધા છે અને બહાર લોબીમાં પણ ખાટલા મૂકવામાં આવ્યા છે। નાના બાળકોમાં ખાસ કરીને રોગોમાં તાવ ડેન્ગ્યુના કેસ અંદાજે 20થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। હાલ ડેન્ગ્યુ ડાયરિયા અને તાવના દર્દીઓ વધી રહ્યા છે। પાટણ સિવિલ હોસ્પિટલના આરએમઓ પ્રીતિબેન સોનીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે ચોમાસાના છેલ્લા 4 મહિનાની ઋતુ દરમિયાન વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો ઘસારો રહેતો હોય છે। આ મહિનામાં પણ ચાલુ છે। આ મહિનાના જે 3 વીક ગણીએ તો આ 3 વીક દરમિયાન ઓપીડીના ટોટલ દર્દીઓ 18,000 જેવા દર્દીઓએ પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે, જેમાં ઓપીડીમાં જે દર્દીઓની જરૂરિયાત ઊભી થઈ છે તેવા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી। તેવા લગભગ 3,000 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે અને વધુમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન પાટણ સિવિલ હોસ્પિટલમાં કમળાના 1 કેસ, ઝાડા ઉલટીના 78 કેસ અને ડેન્ગ્યુના 48 કેસ અત્યાર સુધી નોંધાયા હોવાનું જણાવ્યું હતું। જનરલ હોસ્પિટલ પાટણ ખાતે છેલ્લા ચોમાસાના જે આ 4 મહિનાની જે ઋતુ દરમિયાન વાયરલના જે દર્દીઓનો જે ઘસારો રહેતો હોય છે તે આ મહિનામાં પણ ચાલુ છે। આ મહિનાના જે 3 વીક ગણીએ તો આ 3 વીક દરમિયાન ઓપીડીના જે ટોટલ દર્દીઓ ગણીએ તો 18,000 જેવા દર્દીઓ આપણા ત્યાં ઓપીડીની અંદર સારવાર લઈ ચૂક્યા છે, જેની અંદર અને આઈપીડીમાં જે દર્દીઓને જરૂરિયાત ઊભી થઈ છે દાખલ કરીને સારવાર આપવાની તેવા લગભગ 3,000 દર્દીઓ આપણા ત્યાં સારવાર લઈ ચૂક્યા છે। બીજું કહીએ કે અત્યારે આ સિઝનની અંદર કૂતરાના કરડવાના કેસોમાં પણ ખાસો બધો વધારો થયેલો જોવા મળે છે, જે અત્યાર સુધીમાં આપણે 643 જેટલા કૂતરા કરડવાના દર્દીઓએ પણ આપણા ત્યાં સારવાર લીધી છે। આપણા ત્યાં કૂતરા કરડવાના જે દર્દીઓને આપણે કહીએ છીએ કે એઆરવીના ઇન્જેક્શનો જે લગાવવામાં આવે છે આપણે પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં છે અને આપણે જેટલા બી દર્દીઓ આવે છે તે દરેકને આપણે ઇન્જેક્શનો આપણે। ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં જનતા હોસ્પિટલના જાણીતા મનોચિકિત્સક ડોક્ટર શ્વેતા મોદીએ ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી। સેમિનારના મુખ્ય વિષય તરીકે ડોક્ટર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવને કેવી રીતે કાબૂમાં લેવું અને યોગ્ય માનસિક આરોગ્ય જાળવી રાખવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર રાજ્યની માધ્યમિક શાળાઓમાં અત્યારે પ્રથમ પરીક્ષાઓ શરૂ થવાની છે, ત્યારે બાળકો પરીક્ષા પૂર્વે માનસિક તણાવમાં ન રહે તેવા આશયથી આ સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો।
ડોક્ટર શ્વેતા મોદીએ વિદ્યાર્થીઓને તણાવના લક્ષણો, તેની અસર અને તેનાથી કેવી રીતે બચવું તે અંગે વિસ્તૃત સમજ આપી હતી. તણાવનો સામનો કરવા માટે શ્વાસની કસરતો, સમય વ્યવસ્થાપન અને યોગ્ય આરામના મહત્વ પર ભાર મૂક્યો હતો. સેમિનારમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને અંતે પ્રશ્નોત્તરી સત્ર પણ યોજવામાં આવ્યું. ડોક્ટર શ્વેતા મોદીએ કહ્યું કે અભ્યાસ સંબંધિત તણાવમાં મુખ્ય કારણોમાં ઊંચી અપેક્ષાઓ, માતા પિતા તરફથી ઊંચા પરિણામ લાવવાની લાલસા, નિષ્ફળતાનો ભય, ગેરવ્યવસ્થા અને સાથીઓ સાથેની તુલના આ તણાવ ચિંતાના સ્તરને વધારી શકે છે અને એકાગ્રતામાં ખલેલ પહોંચાડી શકે છે. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉત્સાહી ભાગીદારી જોવા મળી, જેણે આ સેમિનારને અત્યંત સફળ બનાવ્યો. ડોક્ટર શ્વેતા મોદીના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અને માનસિક આરોગ્યને સારી રીતે સંભાળવાની પ્રેરણા મળી, જે તેમના અભ્યાસ જીવનમાં ઉપયોગી સાબિત થશે. અંતે શાળાના ઉત્સાહી આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે માર્ગદર્શક સત્ર માટે ડોક્ટર શ્વેતા મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણના રીજનલ સાયન્સ સેન્ટર ખાતે 16 ઓક્ટોબર 2024 ના રોજ વિશ્વ ખોરાક દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 150થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા સહભાગીઓને ખાદ્ય સુરક્ષા આધારિત મહત્વની બાબતો જેવી કે ખોરાકમાં રહેલા પોષક તત્વો, ખોરાક અને સાધનો વચ્ચે હાનિકારક બેક્ટેરિયાના ફેલાવા, ફૂડ લેબલિંગ, વ્યક્તિગત સ્વચ્છતા, ખોરાકનો યોગ્ય સંગ્રહ, સેનિટાઇઝેશન, સલામત રસોઈ પદ્ધતિઓ, ફૂડ સેફટી વગેરે વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે દર વર્ષે 60 કરોડ જેટલા લોકો દૂષિત ખોરાકથી બીમાર પડે છે, જેના કારણે 4 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા, ખોરાકની સલામતીમાં સુધારો લાવવો અને બીમારીઓને ઘટાડવા માટે જાગૃતિ સાથે ખોરાકનું સંચાલન, રસોઈ અને સંગ્રહ પદ્ધતિઓનું મહત્વ સમજવું આવશ્યક છે, જેથી વિશ્વ ખોરાક દિવસે ખોરાકની સલામતીની જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, જે રોજિંદા જીવનમાં ખોરાકના વ્યવસ્થાપન વિશેના પ્રયાસોને ઉજાગર કરે છે. પાટણ એસઓજીના આધારે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 બાઇક ચોરી સમૂહને 10 બાઇકો સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વાહન ચોરીના બનાવોને અટકાવવા અને અનડિટેક્ટેડ ગુનાઓને શોધી કાઢવા કરેલા સૂચના અનુસાર પાટણ એસઓજી પીઆઈ આજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ એસઓજી પાટણ ટીમના માણસો ખાનગી વાહનમાં હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળી કે સુરેશ રાવળ વિરમગામવાળા અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી વાહન ચોરી લાવી હારીજ તાલુકાના બુડા ગામના જીગર કુંવરજી ઠાકોરવાળાનો સંપર્ક કરી અશોક ઠાકોર નામના ગેરેજવાળાને તથા અન્ય જગ્યાએ આ ચોરીના વાહનો આપે છે અને ત્રણેય જણા હાલમાં હારીજ હાઇવે રોડ પર આવેલ જનતા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ જય ગોગા નામની ઓટો ગેરેજ પર હાજર છે, જેથી સદરી જગ્યાએ જઈને તપાસ કરતા ગેરેજમાં કેટલાક મોટરસાયકલ તથા એક્ટિવા મળી આવતા તે વાહનોના સાધનિક કાગળો તથા વાહનના માલિકીપણા સંબંધે ગેરેજ માલિકને પૂછતા પોતે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં અને ગલ્લા તલ્લા કરતો હોવાથી ત્રણેય સમૂહને અલગ અલગ રાખી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સુરેશ રાવળ નામનો ઈસમ અમદાવાદથી બાઇક ચોરી લાવી હારીજના જીગર ઠાકોર તથા ગેરેજવાળા અશોક ઠાકોરને સસ્તા ભાવે આપેલ હોવાની હકીકત જણાઈ આવી, જે ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીના કુલ મોટરસાયકલ અને એક્ટિવા નગદ 10 કિંમત ₹2,85,000 મળી આવતા તેઓની વિરુદ્ધ બીએનએસએસ કલમ 106 મુજબ બાઇક એક્ટિવા કબજે કરી તથા બીએનએસએસ કલમ 35 મુજબ ઈસમોને અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે હારીજ પોલીસ સ્ટેશન સુપ્રત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી વસીમ કડીવાળા જિલ્લો મહેસાણા, કેતનજી ટીનાજી કાણોટીવાળા અમદાવાદને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુર રેલવે સ્ટેશન ખાતે એક મહિલાએ પોતાની જિંદગી ટૂંકાવી. કોઈ અન્ય કારણસર મહિલાએ તેની નાની દીકરી સાથે રેલવેના પાટા નીચે પડતા મહિલાનું મોત થયું. રેલવે પોલીસ દ્વારા ઘાયલ નાની દીકરીને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી છે. મહિલાનું ઘટનાસ્થળે મોત રેલવે પોલીસ દ્વારા મહિલાની ઓળખવિધિ હાથ ધરવામાં આવી હતી. રાધનપુર રેલવે સ્ટેશન પાસે મહિલાએ પોતાની જિંદગી કોઈ કારણોસર ટૂંકાવી હતી. રેલવે પોલીસે તપાસ હાથ ધરી મહિલાનું નામ મધુબેન પરાગભાઈ ચૌધરી જાણવા મળ્યું છે. પાટણ શહેરના વોર્ડ નંબર 1 આવેલ જબરેશ્વરી ચોક ખાતે બિરાજમાન શ્રી જબરેશ્વરી બહુચર માતાના સ્થાનકે છેલ્લા 25 વર્ષથી જબરેશ્વરી યુવક મંડળ દ્વારા શરદ પૂનમને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ચાલુ સાલે પણ જબરેશ્વરી યુવક મંડળ દ્વારા શરદ પૂનમને લઈને ઓર્કેસ્ટ્રાના તાલે ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે માતાજીના ચાચર ચોકમાં સુંદર માંડવીનું નિર્માણ કર્યા બાદ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જબરેશ્વરી બહુચર માતાના સ્થાનકે સુંદર ફૂલોની આંગી સહિત મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. શરદ પૂનમને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતા સ્થાનિક લોકો વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં શરદ પૂનમ અને રસોત્સવ એકબીજાનું અભિન્ન અંગ છે. ધાર્મિક, આધ્યાત્મિક અને આરોગ્યનો સંગમ લઈને આવતા શરદ પૂનમની જબરેશ્વરી ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને સ્થાનિક ખેલૈયાઓએ શરદ પૂર્ણિમાને લઈને રાસગરબાની મોડી રાત સુધી રમઝટ ઓર્કેસ્ટ્રાના તાલે બોલાવતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં વાયરલ ઇન્ફેક્શનને લઈ સિવિલ હોસ્પિટલ ઉભરાઈ દર્દીઓથી. પાટણ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ, ઝાડા, ઉલટીના દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહ્યો છે વધારો. પાટણની સિવિલ હોસ્પિટલમાં 125 બેડ ભરાઈ જતા બહારની લોબીમાં દર્દીઓને સારવાર આપવાની પડી ફરજ. શરદ પૂનમને લઈ ઠેર ઠેર યોજાયા ગરબા મહોત્સવના કાર્યક્રમો. જબરેશ્વરી ચોકમાં ગરબા મહોત્સવનું કરવામાં આવ્યું આયોજન. જબરેશ્વરી યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી શરદ પૂનમને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરાતા ખેલૈયાઓએ ગરબાની બોલાવી રમઝટ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.